ગુજરાતમાં એક જ્ઞાતિ એવી છે કે જ્યારે સ્થાયી જીવન જીવતી નથી અને હંમેશા એક સ્થળેથી બીજા સ્થળે હિજરત કરતી હોય છે. વારંવાર નિવાસસ્થાન બદલતી આ જ્ઞાતિ સરકારી લાભોથી વંચિત રહે છે, પરંતુ સાથે સાથે તેમના બાળકો શિક્ષણથી પણ વંચિત રહેતા હોય છે. અસંખ્ય સેવાભાવી સંસ્થાઓ દ્વારા અસંખ્ય સેવાકીય કાર્યો કરવામાં આવે છે, પરંતુ હજુ સુધી લગભગ કોઈએ આ જ્ઞાતિના લોકો માટે વિચાર નથી. ત્યારે ડીસાની રોટરી ક્લબ ડિવાઇન દ્વારા રોટરી ઇન્ડિયન લિટરસી મિશન અંતર્ગત વિચરતી જ્ઞાતિના બાળકોને શિક્ષણ મળે તે હેતુથી આશા કિરણ નામનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. વિચરતી જાતિના લોકો કોઈ સ્થળ પર સ્થાયી વસવાટ કરતા નથી, માત્ર 3 કે 4 માસ સુધી એક સ્થળ પર રોકાઈને અન્ય સ્થળ પર વસાહતને તબદીલ કરી નાખે છે. વારંવાર સ્થળ બદલવાના લીધે તેમના બાળકો શિક્ષણથી વંચિત રહી જતા હોય છે. ત્યારે વિચરતી જાતિના બાળકો પણ શિક્ષણ મેળવતા થાય તેવા ઉમદા ઉદ્દેશ્ય સાથે રોટરી ક્લબ દ્વારા ડીસા શહેરના છેવાડે આવેલા પોયણ ગામ નજીક આશા કિરણ કાર્યક્રમ અંતર્ગત વિચરતી જાતિના બાળકોને પ્રાથમિક શિક્ષણ મળી રહે તે માટે આશા કિરણ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. આ સેન્ટર પર વિચરતી જાતિના બાળકોને પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવામાં આવશે. આ પ્રસંગે રોટરી ક્લબના આસિસ્ટન્ટ ગવર્નર પ્રવીણભાઈ વ્યાસ, પ્રમુખ ડોક્ટર રીટાબેન પટેલ, સેક્રેટરી ડોક્ટર અવનીબેન ઠક્કર, ક્લબ એડવાઇઝર ડોક્ટર હિરેનભાઈ પટેલ, રોટ્રેક્ટર કેયુર ઠક્કર, ગોપાલભાઈ જોશી, પ્રોજેક્ટ ચેરમેન ગીતાબેન વ્યાસ, કો ચેરમેન ધર્મિષ્ઠાબેન પટેલ, હિનલબેન પટેલ, વર્ષાબેન, અરુણાબેન, સપનાબેન, અન્ય રોટરેક્ટર બહેનો હાજરી આપી હતી. રોટરી ક્લબની અંદર ઇન્ડિયા લિટરસી મિશન અંતર્ગત આશા કિરણનું સ્કૂલનો પ્રોજેક્ટ ચાલુ હોય છે. અમારી બહેનોને વિચાર આવ્યો કે બહેનો એક માતાનું રૂપ કહેવાય, તો જે બાળકો ભણી નથી શકતા એના માટે વિદ્યાદાનથી જ્યારે કોઈ મોટું દાન નથી તો આપણે શું કરી શકીએ આપણા અથાગ પ્રયત્નોથી, એના માટે થઈ અને અલગ અલગ એરિયામાં જઈને સર્ચ કરવાનું ચાલુ કર્યું. અને અહીં આગળ અમને 35 ઘર એવા મળ્યા, ઝૂંપડપટ્ટી એવી મળી કે જે વિચરતી જાતિ છે, મીર છે, નાથદ્વારા છે, પછી એની અંદર વણઝારણ એ બધા છે જે બાળકો સ્કૂલમાં જઈ નથી શકતા અને જે સ્કૂલે ના જઈ શકે તે લોકો એજ્યુકેશન ના લઈ શકે, એટલે તે બાળકોને ભણાવવા માટે થઈ અને અમે લોકોએ એક યજ્ઞ ઉપાડ્યો કે આપણાથી જેટલું યથાશક્તિ થાય એટલું તેમને શિક્ષણ આપવું જ રહ્યું, તેના માટે થઈ અને આજે અમે બધી બહેનો ભેગા થઈ અને આજે આશા કિરણ સ્કૂલ અમે આ લોકો માટે ખુલ્લી મૂકી છે. તેની અંદર બધા બાળકો આવ્યા છીએ અને અવિરતપણે અમે આ સંકલ્પ સાથે તેમને ભણાવીએ અને તે અક્ષર જ્ઞાન લે તેના માટે અમે હંમેશા તત્પર રહીશું અને હંમેશા ડીસાને કંઈક નું કંઈક નવું આપવા પ્રયત્ન કરશું.